કોરોના મહામારીને લઈને દીવ વાંજા જ્ઞાતિનો મોટો પર્વ કાજળા મહોત્સવ થયો રદ. આ વર્ષે કોરોના મહામારીને કારણે દીવ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે કાજળા મહોત્સવની ઉજવણી માટે મંજૂરી ના આપવામાં આવતા સાદગીપૂર્વક સાત માતાની પૂજા કરવામાં આવી. દીવમાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના આંકડામાં વધારો થઈ રહ્યો છે, જેને લઈ દીવ પ્રશાસન અને પ્રજા ચિંતિત છે. ત્યારે તકેદારીના ભાગરૂપે દીવ પ્રશાસન દ્વારા અનેક આદેશ જારી કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા, લોકોની તહેવારોમાં ભીડ જમા ન થાય તે વાતને ધ્યાનમાં રાખીને આ વર્ષે દીવ વાંજા જ્ઞાતિનો કાજરા મહોત્સવ ધાર્મિક કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. દર વર્ષે વાજા જ્ઞાતિ દ્વારા કાજરા પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને તેનું દીવ ખાતે ખાસ મહત્ત્વ રહેલું છે. વાજા જ્ઞાતિ દ્વારા કબીર ભગતની યાદમાં આખા ખાસ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જે માત્ર ને માત્ર દીવમાં જ ઉજવાય છે, જેમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શ્રીફળની પૂજા કરવામાં આવે છે અને પૂજા બાદ નાગરવેલના પાનનો માંડવો સજાવીને તેમાં વચ્ચે શ્રીફળને છુપાવીને રાખવામાં આવે છે. કહેવાય છે કે આ શ્રીફળમાં ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે, જેના કારણે આ શ્રીફળને લોકો દ્વારા મહામહેનતે લૂંટવામાં આવે છે, જેને લઈને દીવ ચાંપા પાસે આ મહત્ત્વપૂર્ણ નારિયેળને લૂંટવા દર વર્ષે દરેક સમુદાયના લોકો ખૂબ મોટી સંખ્યામાં એકઠા થાય છે. તેથી આ વર્ષે કોરોના મહામારીના કારણે દીવ પ્રશાસન દ્વારા કાજરા મહોત્સવની ઉજવણી માટે મંજૂરી આપવામાં નથી આવી, જેથી આ વર્ષે દીવ વાંજા જ્ઞાતિના પટેલ સહિત સોલંકી સમાજના અગ્રણીઓ એમણે ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો દ્વારા જાંપા પાસે સ્થિત સાત માતાના સ્થાનકે માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજા અર્ચના કરવામાં આવી. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.